સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના રામપુરા ખાતે 400 વર્ષ પુરાણી ખીજરાવાળા વહાણવટી શિકોદર માતાના નવીન મંદિર ખાતે મૂર્તિઓનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે વિધિ વિધાન મુજબ સંપન્ન થયો હતો. આ મહોત્સવમાં રાજસ્થાન ગુજરાત સહિતના પ્રદેશોમાંથી હજારો ભક્તો ઉમટી પડી માતાજીના ઉત્સવ માણી દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો. પ્રાંતિજ તાલુકાના રામપુરા ખાતે યોજાયેલ ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના છેલ્લા દિવસે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, કૃષિ પશુપાલન મંત્રી રાઘવજી પટેલ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, સાંસદ દીપસિંહ રાઠોડ, કોંગ્રેસના માજી ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ તેમજ અમદાવાદ ગાંધીનગરના બિલ્ડરોએ હાજર રહી આ પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કર્યા હતા. આ મંદિરમાં જેમનો અમૂલ્ય સિંહફારો છે એવા અશ્વમેઘ પરિવારના બાબુભાઈ પટેલ, વહાણવટી માતાજી, મંદિરના સેવક ડાહ્યાભાઈ પ્રજાપતિ, ઉપાસક મનુભાઈ ઈશ્વરભાઈ ન્યાય તેમજ સેવાકીય ભક્તોનું નીતિનભાઈ પટેલ, રાઘવજી તેમજ ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા સન્માન કર્યું હતું. ડૉક્ટર અતુલભાઈ નાયક દ્વારા આવકાર પ્રવચન કરવામાં આવ્યું હતું. ત્રિદિવસીય આ ભવ્ય મહોત્સવમાં લાખો ભક્તોએ દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. મંદિર તેમજ મૂર્તિઓના દાતા મુકેશભાઈ પ્રજાપતિ તેમજ અન્નદાતા ભોજનદાતાઓ સુથાર તેમજ સંજયભાઈ જહા દાનદાતાઓના સન્માનો પણ જાહેરમાં આમંત્રિત મહેમાનો દ્વારા કરાયા હતા. આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન મહેશભાઈ પટેલ, તલોદ માર્કેટયાર્ડના ચેરમેન સહિત ઉપસ્થિત દાતાઓ મહાનુભાવોનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સફળ એનાઉન્સમેન્ટ ભાવનાબેન મોદી મહેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. જીલ રાવળ, ZSTV પ્રાંતિજ. તાલુકાના રામપુરા ગામે વહાણવટી માતાજીનું ભવ્ય મંદિર બન્યું છે. એ મંદિરમાં આજે માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા છે અને આ પ્રસંગે રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ, સાબરકાંઠા જિલ્લાના બધા જ રાજકીય મહાનુભાવો, સામાજિક અગ્રણીઓ, દાતાશ્રીઓ ઉપસ્થિત છે અને હજારોની જનમેદની વચ્ચે આ શુભ પ્રસંગ યજ્ઞ સાથે અત્યારે ચાલુ છે. આજે પ્રતિષ્ઠા છે. મને આનંદ છે કે ચૈત્ર મહિનાની નવરાત્રિમાં આવા શુભ પ્રસંગે ઉપસ્થિત રહેવા માટે મુખ્ય દાતા શ્રી બાહુભાઈ દ્વારા મને અને રાઘવજીભાઈને આમંત્રણ આપવામાં આવ્યું અને અહીંયા હજારો ભક્તોને મળી, આગેવાનોને મળી, કાર્યકરોને મળી અને આ શુભ પ્રસંગનો લાભ મેળવવાનો અમને જે લાભ મળ્યો છે એ બદલ અમે ખુશી વ્યક્ત કરીએ છીએ. રામપરા જેવા નાનકડા ગામમાં વહાણવટી માતાજીનું ભવ્ય મંદિરનું નિર્માણ થયું, એમાં મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ ભવ્ય રીતે ઉજવાણો, અમારા વડીલ મુરબ્બી નીતિનભાઈ પટેલ સહિત અહીંના અને ગુજરાતના ઘણા બધા રાજકીય સામાજિક આગેવાનો પણ હાજરિયા, વિશાળ જનમેદનીની વચ્ચે આ કાર્યક્રમ ભવ્ય રીતે સંપન્ન થયો છે. એના માટે પ્રથમ તો હું મુરબ્બી શ્રી બાપભાઈ, ડાયાભાઈ પ્રજાપતિ આ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આપણે આશા રાખી કે વહાણવટી માતાજીના આશીર્વાદ આ તાલુકા ઉપર, આ ગામ ઉપર ઉતરે, અહીંયા સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રસરે અને લોકો ખૂબ સુખી થાય એવી આપણે માતાજી પાસેથી અપેક્ષા રાખીએ. પ્રસંગમાં રાજરાજેશ્વરી ભગવતી વહાણવટી માતાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને એની અંદર દાતાઓ અને મહાનુભાવો, રાજકક્ષાના અને સંસદ સભ્યો અને સંતો મહંતોની હાજરીમાં જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવ્યો છે એ બદલ જે પરિવાર દાન આપ્યું છે, વત્તા જેને એની કર્મભૂમિ બનાવી છે એવા મહાપુરુષોને પણ હું ખૂબ ધન્યવાદ આપવા પાત્ર છે. સાથે સાથે મા ભગવતીને પ્રાર્થના કરું છું કે ધર્મનું રક્ષણ તમે કરજો અને અમારામાં શક્તિ આપજો કે ધર્મનો પ્રચાર કરીએ જેથી કે રાષ્ટ્ર મજબૂત બને, ધર્મ મજબૂત બને. માનું તેડું આત્મીય આમંત્રણ. શ્રી વહાણવટી તીર્થધામ વિકાસ સેવા ટ્રસ્ટ આયોજિત દિવ્ય વહાણવટી ધામમાં ભવ્યાતિ ભવ્ય નૂતન મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સર્વ ધર્મ પ્રેમી લોકોને જાહેર આમંત્રણ. પ્રારંભ વિક્રમ સંવત 2078 ચૈત્ર સુદ છઠ.
તારીખ 7/4/2022 ગુરુવાર, પૂર્ણાહુતિ વિક્રમ સંવત 2078, ચૈત્ર સુદ 8 દુર્ગાષ્ટમી, તારીખ 9/4/2022 શનિવાર। उत्तर गुजरात ની પાવન ભૂમિ એવા રામપુરા ગામ ની પાવન ધરા પર બિરાજમાન અને કોટી કોટી ભક્તો ની અસીમ શ્રદ્ધા ભક્તિ ની અખંડ જ્યોત સમા આદ્ય શક્તિ સ્વયં પ્રાગટ્ય ચૈતન્ય રાજરાજેશ્વરી શ્રી વહાણવટી માતાજી નું 400 વર્ષ પુરાણું ધામ આવેલ છે। માના ધામ માં ભવ્યાતિ ભવ્ય નૂતન મંદિર નું નિર્માણ અશ્વમેઘ પરિવાર ગાંધીનગર દ્વારા થયેલ છે। માની અસીમ કૃપાથી નવનિર્મિત મંદિરમાં પ્રધાન દેવી શ્રી વહાણવટી માતાજી અને અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓના દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન તારીખ 7/8/9/2022 ના રોજ રાખેલ છે। નવનિર્મિત મંદિર વહાણવટી માતાજીની મૂર્તિ દાતા તથા મુખ્ય યજમાન શ્રી અસૌ કોકિલાબેન બાબુભાઈ પટેલ તથા બાબુભાઈ સોમાભાઈ પટેલ હસ્તે ડોક્ટર પરેશભાઈ પટેલ શૈલેષભાઈ પટેલ પરિવાર અશ્વમેઘ પરિવાર પોગલું હાલ ગાંધીનગર પાવનકારી પ્રથમ દિવસ ચૈત્ર સુદ છઠ તારીખ 7/4/2022 ગુરુવાર મંગલ પ્રારંભ સવારે 6:30 ગણપતિ પૂજન ગ્રહ શાંતિ પુણ્યાહુ વાંચન મંડપ માતૃકા પૂજન મંડપ પ્રવેશ અગ્નિ સ્થાપન સાપિત દેવ પૂજન કુટીર હોમ સાન્ય પૂજન આરતી ભજન સંધ્યા। શ્રી વહાણવટી તીર્થધામ વિકાસ સેવા ટ્રસ્ટ આયોજિત ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહામહોત્સવ તારીખ 7/8/9/2022 રોજ નું આયોજન કરેલ છે। આજુબાજુની 50 ગામના લોકો આ મહોત્સવનો લાભ લેશે અને આ મહોત્સવમાં મુખ્યમંત્રી શ્રી અને ગુજરાત સરકારનું અર્ધુ કેબિનેટ ઉપસ્થિત રહેવાની એક અપેક્ષા છે। નાના નાના મંદિરમાંથી આ મોટું એક ધામ બની રહ્યું છે। મંગલકારી દ્વિતીય દિવસ ચૈત્ર સુદ 7 તારીખ 8/4/2022 શુક્રવાર પ્રાંત પૂજન સવારે 7 જળયાત્રા નગરયાત્રા જલાદિવાસ મૂર્તિ સ્થાપન શિખર સ્થાપન મંદિર વાસ્તુ ધાન્યાદિવાસ વિવિધ વાસ શાંતિ પૌષ્ટિક હોમ સાન્ય પૂજન થાળ આરતી ભવ્ય લોક ડાયરો રાત્રે 9 ભવ્ય લોક ડાયરો તારીખ 8/4/2022 શુક્રવાર રાત્રે 9-2 કલાકાર રાજવા ગઢવી। કલ્યાણકારી તૃતીય દિવસ ચૈત્ર સુદ 8 તારીખ 9/4/2022 શનિવાર પ્રાંત પૂજન સવારે 7 મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સ્થિરોભો સ્થાપિત દેવ હોમ બલિદાન ક્ષમા યાચના વિજય મુહૂર્તમાં 12:39 પૂર્ણાહુતિ 2:14 મહાઆરતી સાંજે 4 મહોત્સવ સંપન્ન દર્શન મહાપ્રસાદ સવારે 11-1 સુધી। વહાણવટી માતાજીના નવીન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રી રામપુરા ગામ તાલુકો પ્રાંતિ જિલ્લા સાબરકાંઠામાં ભવ્યતી ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને તેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 7-8-9 એપ્રિલના રોજ યોજાઈ રહેલો છે।
आ मंदिर 5 ईंटोमांथी शुरुआत थई अने बहुत मोटूज मंदिर बनी रह्यु छे। आ मंदिरनुं निर्माण बाबूभाई एस पटेल अश्वमेघ परिवारे कर्युं छे अने आ सुंदर कार्यक्रमनो आयोजन 7-8-9 एप्रिले थई रह्यु छे। आप सर्वे भक्तोने मारी नम्र विनंती छे, आप बधा ज आ प्रतिष्ठामां भाग लेवा माटे अवश्य पधारशो। जय माताजी। सन्मान कार्यक्रम तारीख 9/4/2022 शनिवारे सवारे 9-12 कलाके अतिथि विशेष श्रीओ, आमंत्रित मेहमानो, दाताश्रीओ, मुख्य अतिथि विशेष, समारंभना अध्यक्ष श्री, गुजरात राज्यना मुख्यमंत्री श्री माननीय श्री भूपेन्द्रभाई पटेल, राज्यसभाना सभ्य श्री, केंद्रीय मंत्री श्री पशुपालन अने डेरी माननीय श्री पुरुषोत्तम जी रूपाला, गुजरात राज्यना पूर्व नायब मुख्यमंत्री श्री माननीय श्री नितिनभाई पटेल, गुजरात राज्यना कैबिनेट मंत्री श्री कृषि पशुपालन गौ संवर्धन मंत्री माननीय श्री राघवजी पटेल, गुजरात राज्य कैबिनेट मंत्री श्री आरोग्य परिवार कल्याण तबीबी शिक्षण माननीय श्री ऋषिकेश पटेल, गुजरात राज्य कक्षाना मंत्री श्री अन्य नागरिक पुरवठो ने ग्राहक सुरक्षा नी बाबतो माननीय श्री गजेंद्र सिंह परमार, संसद सभ्य श्री साबरकांठा अरवली माननीय श्री दीप सिंह जी राठौर, प्रमुख श्री उमिया माता जी उंजा, धारासभ्य श्री दसकोई माननीय श्री बाबूभाई जमनादास पटेल, साबरकांठा प्रमुख श्री भाजप माननीय श्री जेडी पटेल, हिम्मतनगर ना धारासभ्य श्री माननीय श्री राजेंद्र सिंह चावड़ा, ईडर ना धारासभ्य श्री माननीय श्री हितु कनोडिया, माननीय श्री बाबूभाई एस पटेल, प्रमुख श्री वहाणवटी तीर्थधाम विसे ट्रस्ट अश्वमेघ परिवार, प्रांतिज तालुकाना रामपुर गाम एवा प्रजापति परिवार में डाह्या भाई प्रजापति परिवार में वडिलो वक्त थी वर्षों पुराना 400 वर्ष जूनू आ मंदिर आवेलू छे। एक घर मंदिर हतुं, जेम चार ईंटो मूकीने ज्यारे घरना सभ्यो एना माताजीने पूजन विधि करता हता, एम करता करता माताजीने वधु उपस्थित थता अने दर्शनार्थीओ दिवसे दिवसे ने एनी आस्थानुं स्थान वधी गयुं अने एम करता करता एक मंदिरनुं निर्माण थयुं एमना हस्तके। અને ત્યાર પછી આ સ્થાના અનુસંધાન પ્રમાણે માનીય શ્રી બાબુભાઈ પટેલશ્રી એને અમને માનું ખૂબ પ્રેરણાથી અમને એક માને અનેરો લાભ આપ્યો અને જ્યારે આ મંદિરનું નિર્માણ કરવા માટે ભવ્યથી અતિભવ્ય મંદિરનું નિર્માણ કર્યું, જ્યારે સાબરકોઠા આખું સમગ્ર 50-60 ગામ આવેલા છે એના હરિભક્તો ખૂબ મોટી સંખ્યાની અંદર દર્શને લાભ લેવા માટે ખૂબ અનેરો લાભ લઈ રહ્યા છે અને આ મહોત્સવ નિમિત્તે 7-8-9/2022 ની અંદર અને આ મહોત્સવનો જાહેર આમંત્રણ આપીને સૌ હરિભક્તોને આનંદ થાય એવો મહોત્સવ છે અને સૌ હરિભક્તો પધારશે એવા આ પરિવાર ડાહ્યાભાઈ પરિવારનો તમામ સભ્યો આપણને આમંત્રિત કર્યા છે અને ગામના રામપુર ગામનો ખૂબ ભાવ અને ભક્તિથી અને ખભે ખભા મિલાવીને રામપુર ગામે રાત દિવસ કરીને આ આની અંદર જોડાયેલા છે સમગ્ર પ્રજાપતિ સમાજમાંથી આગેવાનો અને યુવાનો સ્વયં તરીકે સેવાઓ આપવા માટે અવિરત છેલ્લા એક મહિનાથી ખડે પગે રહીને આ મહોત્સવને ખૂબ સુંદર બનાવવા માટે ભવ્ય આનંદ સાથે બધા જોડાયેલા છે। જય માતાજી। મહાપ્રસાદ તારીખ 9/4/2022 શનિવાર બપોરે 11 કલાકે રાસ ગરબા, તારીખ 9/4/2022 શનિવાર રાત્રે 8:30 કલાકે લોક ગાયિકા હિરલ રાવલ,
પ્રતિષ્ઠા મહોત્સવના ભોજન પ્રસાદીના પુણ્યશાળી દાતાશ્રીઓ પાવનકારી મંગલકારી પ્રથમ દ્વિતીય દિવસ ભોજનના દાતા તારીખ 7/8/4/2022 ગુરુવાર તથા શુક્રવાર શ્રી ઘનશ્યામભાઈ ભાઈલાલભાઈ સુથાર હિંમતનગર કલ્યાણકારી તૃતીય દિવસ ભોજનના દાતા તારીખ 9/4/2022 શનિવાર શ્રી સંજયભાઈ જીતેન્દ્રભાઈ જહા અમદાવાદ પ્રેરક શ્રી ડાહ્યાભાઈ એસ પ્રજાપતિ સેવક શ્રી વહાણવટી ધામ રામપુરા શ્રી જીતેન્દ્રગીરી ગોસ્વામી પૂજારી શ્રી વહાણવટી ધામ રામપુરા નિમંત્રક શ્રી વહાણવટી તીર્થધામ વિકાસ સેવા ટ્રસ્ટ અશ્વમેઘ પરિવાર તથા રામપુરા ગ્રામજનોને સર્વે ધર્મ પ્રેમી આત્મજનો પાવન સ્થળ શ્રી વહાણવટી ધામ મોપો રામપુરા આમોદરા તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા પિનકોડ નંબર 383210 પ્રાંતિજ તાલુકાના રામપુરા આમોદરા મુકામે વહાણવટી માતાજીની પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને મા વહાણવટીના પડછા અપરંપાર છે એવું કહેવાય છે કે જગડુશાનું વહાણ તાળ્યું ત્યારથી મૂળતો હરસિદ્ધિ માતા કહેવાય છે પણ વહાણ તાર્યા પછી વહાણવટી કહેવાય છે અને આ વહાણવટી માતાનું એક મંદિર ગઢિયા મુકામે આવેલું છે કપડવંત તાલુકાની અંદર અને આ કોયલા ડુંગરવાળી માતા કહેવાય છે એની વીર વિક્રમ રાજાએ પણ પૂજા કરેલી છે આ ડાહ્યાભાઈ પ્રજાપતિના વડીલોએ આ માતાને મૂળ ખત્રી પરિવાર તરફથી પાસેથી લાવેલા છે અને જ્યારે ગામની અંદર લાવવાની થયેલી ત્યારે ગામના અલગ અલગ કોમના હતા કે ભાઈ આ માતા આપણે લાવ્યા છીએ પણ બેસાડવી કયો ત્યારે એવો પ્રશ્ન થયેલો કે ભાઈ આપણે ખીચડીવાળી માતાના સ્થળે બેસાડીએ અને ત્યારથી આ ખીચડીવાળી માતા તરીકે આ માતા ઓળખાય છે અને એની વાયકા છેક સુધી પહોંચેલી છે જુદા જુદા પ્રાંતમાંથી પ્રદેશમાંથી આજુબાજુના ગામ લોકો અને મોટાભાગના પ્રજાની માતાની અંદર આસ્થા રહેલી છે માતા આજે પણ આપણા કામ કરી બતાવે છે જગ જાહેર છે ડાયાભાઈને પણ આનો અનુભવ નાનપણની અંદર થઈ ગયેલો છે અને એમને પણ માતાજીએ જ બચાવેલા છે એટલે માતાજીના પડતા છે 7/8/9 તારીખે માતાજીની પ્રતિષ્ઠા થઈ રહી છે અને અશ્વમેઘ પરિવાર ગામ લોકો અને આજુબાજુની પ્રજા પણ તન મન ધનથી સહયોગ આપી રહી છે અને આ મંદિરની પૂર્ણાહુતિ થઈ રહી છે ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યો પણ પધારવાના છે અને ગામ લોકો આ માટે તનતોડ મહેનત કરી રહ્યા છે અને આ કાર્યક્રમને સફળ બનાવી રહ્યા છે આ બધી માતાજીની કૃપા સિવાય બીજું કંઈ જ નથી જય માતાજી શ્રી વહાણવટી માતાજી ધામ પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય તૈયારીઓ રામપુરા ગામ તાલુકા પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા થઈ રહી છે આ મંદિરની વાત કરીએ તો વર્ષો પહેલા પ્રજાપતિ દાદા એક ખીજરાના ઝાડ નીચે દીવો કરી અને માતાજીની આરાધના કરતા હતા એ સમયે અમદાવાદના એક ખત્રી માલની હેરફેર કરવા માટે અહીંથી જતો હતો એ વખતે માતાજી અને આ ખત્રી સાથે મુલાકાત થઈ અને ત્યારબાદ એક દિવસ એવું બન્યું કે અહીંથી ગૌ ઉડારી અને ખત્રી અમદાવાદ લઈ જતો હતો એ વખતે આ પ્રજાપતિ દાદાએ એ ગૌઓ અહીંયા ઉતાર્યા હતા અને જ્યારે ખત્રીને ખબર પડી ગૌ અહીંયા કોણ ઉતારી માત્ર માત્ર પ્રજાપતિ દાદા જ ઉતારી શકે તેમ છે એ અહીંયા આવ્યો અને પછી આ ખીજરાના ઝાડ નીચે આમ તો ખીજડીવાળી માતાજી કહેવાય પણ એ વખતે ડાહ્યાભાઈ પ્રજાપતિ કે જ્યારે એ નાના હતા ત્યારે એ બીમાર પડ્યા અને બીમાર પડી અને ખૂબ જ દવાઓ કરી છતાં તે સાજા ન થયા અને ત્યારે માતાજી પોતાના શરીરમાં પ્રવેશ કરી અને જણાય કે હું વહાણવટી માતાજી ખીજડીવાળી મા તરીકે ઓળખાઉં છું આજ પછી બધા જ દુઃખો હું તમામ લોકોને મુક્ત કરીશ અને જે મારી સેવા કરશે એ તમામને હું પરચા પૂરીશ એ પછી નાના મંદિરમાંથી આજ પ્રાંતિજ તાલુકાનું એવું કહેવાય કે આખા તાલુકાની આખા જિલ્લાનું સૌથી મોટું મંદિર જો કંઈ બની રહ્યું હોય તો રામપુરા ગામમાં બની ગયું છે એ સિવાય આજુબાજુના રાજ્યો જેવા કે રાજસ્થાન મહારાષ્ટ્ર અને પડોશી જે રાજ્યો છે એ રાજ્યોમાંથી પણ યાત્રિકો અહીંયા દર્શનાર્થે આવે છે આમ
आ हरसिद्धि माता एटले कृष्ण भगवान की कुरुदेवी कहवाय। एज हरसिद्धि माता जी वाहनवटी जगड़ूशा वाहन तार्यू एज नामे वाहनवटी पाड़वामां आव्युं छे। आ अति भव्य मंदिर में राज्यना मंत्रीश्रीओ मुख्यमंत्रीशी आववाना होय, खूब ज भव्य प्रोग्राम थवानो होय, आप सर्वे तमाम ज्ञातिना तमाम भक्तों मंदिरे आ यज्ञ में भाग लेवा माटे पधारशो एवी हूँ प्रजापति परिवार एटले के वाहनवटी परिवार वती आप सौने नम्र अरज करूँ, अपील करूँ छे कि आप सर्वे आ प्रसंग में पधारी अमारा प्रसंग ने दीपावशो। जय माता दी। હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે। સાબરકાંઠા જિલ્લામાં સૌપ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે। હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો। શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે। હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક। સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ। શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો। પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર। સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા। અમારો કોન્ટેક્ટ નંબર છે 90163-5204।